ગઈકાલ રોજ કાલ તારીખ અગિયાર પાંચ બે હજાર ત્રેવીસના રોજ નવસારી જિલ્લામાં બનતા મિલકત અને શરીર સંબંધી ગુના અન્વયે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ ઋષિકેશ ઉપાધ્યાય સાહેબનાઓએ સૂચના આપેલ અને એ મુજબ એલસીબીપીઆઈ પીઆઈ ડીએસ કોરાટ સાહેબ તથા એસઓજી પીઆઈ પીવી પટેલિયા સાહેબનાઓ તેમના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન જલાલપુર વિસ્તારમાંથી એક આરોપી નામે કલમસિંહ નુરલા ડાવર વર્ષ ચોવીસ નાઓને એસઓજીના જે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ છે મયુરભાઈ અને ભક્તિશભાઈ નાઓને માહિતી મળેલ કે તેમની પાસેથી એક તમંચો છે જે બાબતે અંગઝડતી કરતાં એમની પાસેથી એક તમંચો મળી આવેલ કિંમત રૂપિયા પાંચ હજાર તથા મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજારનો કબજે કરવામાં આવેલ છે અને તેના વિરુદ્ધમાં જલારપોર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ ચેક મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ તપાસ દરમિયાન વધુ તપાસ દરમિયાન એસઓજી પીઆઈ તેમજ એલસીબી પીઆઈનાઓને એવી હકીકત જાણવા મળેલી કે જે આ પકડાયેલ આરોપી છે કલમસિંહ નુલા રાવર એ એમપીથી ત્રિકમ તોમર નામના માણસ પાસેથી આ તમંચો લાવેલો હતો અને એ આ સુનિલ પરત કરીને જે આરોપી છે બીજો એને આ તમંચો આપવાનો હતો જે દરમિયાન આ પકડાઈ ગયેલ હતો આ તપાસ દરમિયાન એલસીબી અને એસઓજીની સંયુક્ત કામગીરી દરમિયાન આ જે સુનીલ પરત છે એમને લાવીને પૂછપરછ કરતાં એમણે પણ એવું જણાવેલું કે હું આજથી ચારેક મહિના પહેલાં એમપીથી બે તમનચાઓ હથિયાર લાવેલો હતો જેમાંનું એક હથિયાર મેં આશિષ મિશ્રા કરીને જે ઘરે ઘેરખડી રહી છે એમને મેં આપેલું હતું આ સંયુક્ત કામગીરી દરમિયાન એલસીબી અને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર અને એમને સંયુક્ત જે ટીમો છે એમણે આશિષ મિશ્રાને પકડી પાડેલ અને એમની પૂછપરછ દરમિયાન એમણે કબૂલેલું કે આ બે જે તમંચાઓ છે મારી પાસે હતા એમાંનો એક તમંચો મારી પાસે છે અને એક તમંચો શાહરૂખ શેખ નામનો જે એક બીજો આરોપી છે એમને આપી દીધો છે જેની તપાસ કરતાં એ યુપી હાલ નાસી ગયેલ છે આશિષ મિશ્રાની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ બંને સંયુક્ત ટીમો એલસીબી અને એસઓજી હાલ કરી રહેલ છે અને જે આ બીજો ચાર મહિના પહેલાં લાવેલો જે તમંચો છે એના વિરુદ્ધમાં હાલ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુંદો નોંધીને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબનાઓ કરી રહેલ છે